गुड मॉर्निंग बाल मित्रों, सीयूसा इंग्लिश मीडियम स्कूल धोरण 6। आपणे गई वक्ते प्रकरण 1 संख्या परिचय की बात करी थी, एम आज आग सौ प्रथम बात आवे छे एकम। हवे आपणे आ एकम माटे धोरण 5 में भणी गया कि भाई दाखला तरीके पहलो एकम आप्यो छे 10 मिलीमीटर, तो एनी बराबर थाय 1 सेंटीमीटर बराबर। पछी बीजो एकम आप्यो छे 100 सेमी बराबर 1 मीटर थाय। 1000 मिलीमीटर भेगा थाय तो कि 1 मीटर बने छे। पछी के 1000 मीटर भेगा थाय तो कि 1 किलोमीटर बने छे। 1 किलोग्राम बराबर तो कि 1 ग्राम 1000 ग्राम। 1 ग्राम बराबर 1000 मिलीग्राम अने छेले 1 लीटर बराबर 1000 मिलीलीटर। હવે મિત્રો તમે જુઓ કે ભાઈ મિલીમીટર, સેન્ટીમીટર, મીટર, કિલોગ્રામ, ગ્રામ, લીટર, આ દરેક મિલીમીટર, મિલીલીટર આ બધા જ એકમો આપણા જાહેર જીવનમાં આવે। દાખલા તરીકે તમારે સ્કેલનું માપન કરવું છે તો તમે એને મિલીમીટરમાં માપી શકો અથવા સેન્ટીમીટરમાં માપી શકો। કાપડ માપવું છે તો તમે મીટરમાં માપી શકો છો। એ રીતે દાખલા તરીકે એક ગામથી બીજા ગામનું અંતર તમારે માપવું છે તો તમે એને કિલોમીટરમાં તમે જોઈ શકો છો। એવી રીતે વસ્તુ લેવા જાઓ, દુકાને ખાંડ છે, ગોર છે કંઈ, તો તમે કિલોગ્રામ, ગ્રામમાં માપી શકો છો। નાનામાં નાનો એકમ મિલીગ્રામ છે કે જેમાં ખાસ કરીને સોના ચાંદીની કે દવા બનાવવાની કોઈ પણ જગ્યા હોય, ઉદ્યોગો, ત્યાં પણ મિલીગ્રામનો ઉપયોગ થાય। લીટરની વાત છે તો કે જ્યાં આપણે પ્રવાહી વસ્તુ, આ બધા ઘન પદાર્થની વાત છે, એમ પ્રવાહી વસ્તુ જો તમે લેવા જાઓ તો લીટર અને મિલીલીટરમાં આનું એકમ પ્રાપ્ત આપણને એટલે કે જોવા મળે છે। હવે વાત આવે છે અંદાજની વાત આવે છે કે અંદાજ એટલે શું, તો કે અંદાજ એટલે આશ્રય સંખ્યા ધારવી। દાખલા તરીકે તમારા ઘરે કોઈ પ્રસંગ છે અને બર્થડે પાર્ટી છે, બર્થડે પાર્ટીમાં આપણે નક્કી કર્યું ભાઈ અંદાજિત કેટલા લોકો આવશે, રસોઈઓ પૂછે તો આપણે જવાબ આપી છીએ ભાઈ 15 જણા। પછી ભલે જમવા માટે 16 જણા આવે, 18 જણા આવે કે 14 જણા આવે, તો કે આને અંદાજ કહેવામાં આવે, આશ્રિત સંખ્યા, કોઈ પણ અંદાજિત સંખ્યા। દાખલા તરીકે નાણાં પ્રધાન છે તો દેશનું બજેટ રજૂ કરે તો એ શું કરે છે કે આશ્રય એટલો ખર્ચો થશે। દાખલા તરીકે 10નો અંદાજ આપણે જોવો છે, અંદર આપ્યું છે તો કે જેની જે સંખ્યાના એકમનો અંક 1, 2, 3, 4નું આસન મૂલ્ય તો કે 0 થઈ જાય છે એના માટે। પછી તો કે જો 6, 7, 8, 9 અને 5 માટે તો કે એનું આસન મૂલ્ય હંમેશા 10 રહેશે। દાખલા તરીકે આપણને સંખ્યા આપી હોય પરીક્ષામાં 4, તો એનું આસન મૂલ્ય 10ને ધ્યાનમાં રાખી 0, 3 હોય તો કે 0, 2 હોય તો 0, 1 હોય તો 0। પણ જો દાખલા તરીકે એવું આપેલું હોય 5, 6, 7, 8, 9માંથી કોઈ પણ એક સંખ્યા આપી હોય એક અંકની, તો એનું આસન મૂલ્ય 10 થાય છે, 10ને ધ્યાનમાં રાખી। એવી રીતે દાખલા તરીકે 100નો અંદાજ જો આપણે કાઢવો હોય તો કે 1 થી લઈને 49 સુધી, એટલે કે 100 એટલે 3 અંકની સંખ્યા, એમાં 2 અંકની સંખ્યાએ આવે, 1 અંકની સંખ્યાએ આવે, તો જો 1 થી 49 માટેનું જો તમારે સંખ્યા હોય પાછળ એકમ અને દશકમાં, તો આ સંખ્યા માટેનું આસન મૂલ્ય 100ને ધ્યાનમાં રાખીને 0 થઈ જાય। પછી કે દાખલા તરીકે જો 51 થી 99 માટે જો એકમ અને દશકમાં સંખ્યાઓ આપેલી હોય તો એનું આસન મૂલ્ય 100 થઈ જાય છે। દાખલા તરીકે અહીંયા આપણે ચર્ચા કરવી છે, ઘણાને ખ્યાલ આવે કે ભાઈ દાખલા તરીકે 49 માટે 100નો અંદાજ શું થાય તો કે 0, પણ દાખલા તરીકે અહીંયા 51 આપ્યું તો કે 51 માટે એનું મૂલ્ય શું થઈ જશે, આસન મૂલ્ય 100 થઈ જાય। દાખલા તરીકે 64 આપ્યું હોય તો એનું આસન મૂલ્ય 100 માટે થઈ તો કેટલું થઈ જશે, 100 થઈ જશે। 75 તો કે 100, 98 તો 100, પણ દાખલા તરીકે 24 આપ્યું હોય, 48 આપ્યું હોય, 42 આપ્યું હોય, તો એ 1 થી 49 માટે આવે વચ્ચે આવે છે, એટલે એનું 100ને અંદાજના ધ્યાન રાખીને એનું આસન મૂલ્ય શું થઈ જાય છે, 0 થઈ જાય છે। એવી રીતે 1000નો અંદાજ કાઢવો હોય દાખલા તરીકે આપણે તો કે 1000 માટે થઈને એવું કહે છે કે 1 થી 499 માટે, 1000 એટલે 4 અંકની સંખ્યા, પણ એનો એકમ, દશક અને 100 3 અંક સુધી તમારે ધ્યાનમાં લેવાના, એમાં જો 1 થી 499 વચ્ચેની સંખ્યા હોય તો 1000ને ધ્યાનમાં રાખીને એનું આસન મૂલ્ય થઈ જાય છે 0, પણ જો 501 થી 999 વચ્ચેની કોઈ પણ સંખ્યા, એટલે એ સહિત 501 થી 999 સહિતની વચ્ચેની સંખ્યા જો કોઈ હોય તો 1000 માટે થઈને એનું આસન મૂલ્ય થઈ જાય છે 1000। એટલે બાળમિત્રો અંદર આપણને ઉદાહરણો આપ્યા છે, આ 3
તમને જે મેં ટૂંકમાં જે તમને સાર લખીને એટલે કે આમ વન ટાઈપ ઓફ વ્યાખ્યા જેવું કરી આપ્યું છે એના આધારિત તમે ઘણી બધી સંખ્યા એટલે એકથી હજાર સંખ્યા સુધીનું તમે કોઈ પણ અંદાજ તમે એનો કાઢી શકો છો એટલે કે આસન મૂલ્ય કાઢી શકો છો. હવે એક સરસ મજાની વાત આવે છે મિત્રો કે કૌંસનું વિસ્તરણ કરવું. દાખલા તરીકે તમને એવું આપ્યું હોય કે 7 × 109 તો એને આપણે લખવું હોય તો એવું લખી શકાય કે 7 × 9 એની અરે ગુણાકારમાં એટલે કૌંસમાં, પણ 109ને લખી શકાય 100 + 9. તો સૌ પ્રથમ 7નો ગુણાકાર 100 સાથે થશે વત્તા 7નો ગુણાકાર 9 સાથે. તો 100 × 7 એટલે જવાબ આવે 700 વત્તા 7 × 9 એટલે જવાબ આવે 63. તો કે 700 + 63 એટલે જવાબ આવે 763. તો મિત્રો આજે આપણે એક વખત ફરીથી વાત કરી દઈએ કે આપણે એકમો જુદા જુદા ભણ્યા. તમે જોયા 5મા ધોરણમાં ભણ્યા છતાં આપણે એક વખત એનું રિવિઝન કરી લઈએ કે મિલીમીટર, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, કિલોગ્રામ, ગ્રામ, મિલીગ્રામ, લીટર અને મિલીલીટર. અંદાજની વાત કરીએ તો કે અંદાજની આપણે જીવનમાં, જાહેર જીવનમાં અને અમથું જ્યારે પણ જરૂર પડે છે તો કે એનો 10 પ્રમાણે કેવી રીતે અંદાજ કાઢી શકાય, એવી રીતે 100ને ધ્યાનમાં રાખીને તમારે અંદાજ કાઢવાનો હોય તો તમારે શું કરવું, અને 1000નો અંદાજ જો તમારે કાઢવાનો હોય તો તમારે કઈ કઈ સંખ્યાઓ ધ્યાનમાં લેવી એની આપણે ચર્ચા કરી. હવે બાળ મિત્રો એક છેલ્લે વાત આવે છે ચેપ્ટરના અંતે, પ્રકરણના અંતે રોમન અંકની વાત આવે છે કે દાખલા તરીકે રોમન અંક તમારે હવે પછી ધીરે ધીરે ભણવા માટે આવશે. દાખલા તરીકે જો તમારે રોમન અંકમાં વાત કરવી હોય તો કે આપણે ઇંગ્લિશમાં 1ને આવી રીતે દર્શાવી છીએ તો રોમનમાં એને આવી રીતે બતાવે, પછી 2, પછી 3ને દર્શાવવા હોય તો 3 લીટા કરીને આવી રીતે, 4, તો 4ને જો શીખવું હોય તો પહેલાં 5 ગણવું પડે, 5ને વી આકાર તરીકે બતાવાય, અને 4 એટલે તો કે વીની ડાબી બાજુ 1 લીટો કરો એટલે વીમાંથી એટલે કે 5માંથી 1 જાય તો 4 વધે, તો 4ને આવી રીતે બતાવાય. 5, 6, હવે જો ડાબી બાજુ બતાવો એટલા અંક ઓછા થાય અને બાદ કરીને ગણાય. દાખલા તરીકે 6 લખવા છે તો વી અને એની જમણી બાજુ 1 કરો એટલે કે 6, વી વત્તા 2 એટલે કે 2 અંક એટલે કે 7, 8 લખવા છે તો વી પછી 3 લીટા એટલે કે 8, 9, 9 એટલે તો કે પહેલાં એના માટે 10 ગણવું પડે, 10ને રોમન અંકમાં એક્સ તરીકે ઓળખવામાં આવે, એક્સની ડાબી બાજુ 1 લીટો કરો એટલે એને 9 કહેવાય. દાખલા તરીકે 11 લખવા છે તો એક્સ પછી જમણી બાજુ તમે 1 લીટો કરો તો એને 11, એવી રીતે 12, 13, 14 તમે આવી રીતે સંખ્યાઓ લખી શકો છો. હવે દાખલા તરીકે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ રોમન અંકમાં વધારે કોઈ સંખ્યા લખવી હોય મોટી તો, તો જો દાખલા તરીકે 50 દર્શાવવા હોય તો તમે એને રોમનમાં એલ તરીકે દર્શાવી શકો છો, કેપિટલ એલ. પછી 100ને દર્શાવવા હોય તો તમે સી તરીકે, કેપિટલ સી તરીકે દર્શાવી શકો. 500ને દર્શાવવા હોય તો તમે કેપિટલ ડી તરીકે રોમનમાં દર્શાવી શકો, અને 1000ને જો તમારે દર્શાવવા છે તો તમે એને કેપિટલ એમ તરીકે રોમન અંકમાં દર્શાવી શકો. તો તમે આવી રીતે રોમનમાં દેખાવ, તમે જો ઘણી વખત બહાર બજારમાં ગયા હોય, દુકાનમાં ગયા હોય, ઘડિયાળની દુકાન હોય, મોટો શોરૂમ, તો તમે જોજો તમને આવા રોમન અંકોમાં એના અંક 1 થી 12 લખેલા જોવા મળશે. તો તમને ખ્યાલ આવે કે બાળમિત્રો હવે પછી જ્યારે પણ ગણિતમાં જરૂર પડે ત્યારે તમે આ રોમન અંકનો ઉપયોગ કરી શકો. ફરીથી 1, 2, 3, 4 લખવા હોય તો કેવી રીતે લખાય, 5, 6, 7, 8, 9, 10, પછી 50 દર્શાવવા હોય, 100 દર્શાવવા હોય, 500 દર્શાવવા હોય કે 1000 દર્શાવવા હોય. મિત્રો આજે આપણે જે સંખ્યા પરિચયનું પ્રકરણ આજે અહીંયા પૂરું કરી છે એમાં ઉદાહરણો લખ્યા છે, તો એનો સરવાળા બાદબાકી તો તમે 1 થી 4 ધોરણ એટલે કે 5 ધોરણ સુધીમાં ભણી ગયા, બહુ સરસ રીતે તમે એને અલ્પવિરામ મૂકીને સરસ મજાના સરવાળા બાદબાકી કરવાના છે, જોઈને કરવાના છે. એવા બીજી સંખ્યાઓ સ્વાધ્યાયમાં આપી છે તો સ્વાધ્યાય પણ તમારે આને આધારિત પૂરું કરવાનું છે. બાળ મિત્રો ક્યાંય પણ તમને જો સ્વાધ્યાયમાં કે એમાં ક્યાંય અડચણરૂપ એટલે કે તકલીફ પડે તો એ વસ્તુ બાકી રાખજો, પછી જ્યારે આપણે રૂબરૂ ભેગા થઈશું જ્યારે ક્લાસમાં ત્યારે આપણે એનું ફરીથી વાત કરીશું એટલે કે સમજાવીશું. તો દરેક જણાએ ઉદાહરણો લખવાના છે, આ એકમોનો એ જે કંઈ આપણે શીખવાડી છે એ પણ નોટબુકમાં લખવાનું છે કે જેના આધારિત તમને સ્વાધ્યાય અને ઉદાહરણ સમજવામાં એકદમ સરળતા રહે, અને બધાએ અહીંયા પ્રકરણ 1 પૂરું કરવાનું છે પોતાની નોટબુકમાં. ઓકે, બાય.